सहजात्म स्वरूप परम गुरु, न ही राग ने वली द्वेष नो लवलेश आत्म प्रदेश मा, परमात्मा समझो धर्म मूर्ति देहधारी वेश मा, कली काल मा भव रोग हरवा वैद्यमानु आखरो, प्रभु तुल्यमाशय तत्वज्ञानी राजचंद्रमया करो। ते बाह्य ते गृह वासमापण अंतरंगे मुनिवरो, प्रभु तुल्यमाशय तत्वज्ञानी राजचंद्रमया करो। परम कृपाऊ देवनो गृहस्थ आश्रम, गृहस्थ दशा में आटली ऊंची जगह पहुंची शके। કુપોદેવ પોતે કહ્યું છે, જે પુરુષનું દુર્લભપણો ચોથા કાળને વિશે હતું, એટલે બાહ્યથી ગુરુવાસમાં હોય અને અંતરંગ દશા કેવળ જ્ઞાની જેવી હોય, આવા પુરુષ ચોથા કાળમાં પણ ન હોય। એટલે ભગવાન મહાવીર હતા ત્યારે એ ચોથો કાળ હતો, અત્યારે મહાવીરે ક્ષેત્રે ચોથો કાળ ચાલે છે। ત્યારે એવો કોઈ ગૃહસ્થ ન હોય કે બહારથી ગૃહસ્થવાસ હોય અને ત્યાગ વેરે કુપોદેવ જેવો હોય। એટલે કુપોદેવ પોતે લખેલું છે 398માં પત્રમાં, સુભાગભાઈ ઉપરના પત્રમાં, કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, એટલે ચોથા કાળમાં શ્રીમદ રાજચંદ્ર જેવો પુરુષ ન મળે તો ચોથા કાળમાં કેવળી હોય તો, અત્યારે 2 કરોડ કેવળી છે, એ બધા સર્વસંગ પરિત્યાગી છે, કોઈ ઘરબારી નથી। ભગવાન મહાવીરની સાથે એટલે પરમાત્ પરિવારમાં 500 મન પ્રયોગજ્ઞાની, 700 કેવળી વેકરી લબ્ધિધારી, બધા ઘણા બધા હતા। એ બધા સર્વસંગ પરિત્યાગી હતા, કોઈ ગૃહસ્થ નહોતા। ગૃહસ્થ હોય, ઘરબારી હોય, છોકરા છૈયા હોય, ધંધો કરતા હોય, અને કેવળી જેવો વૈરાગ્ય હોય, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, આવા પુરુષ ચોથા કાળમાં ન હોય। એ ચોથા કાળમાં ન હોય એટલે કુપોદેવ લખ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે સંભવે, એવા પુરુષ 5મા કાળમાં થયા છે। કે એટલે આપણે ક્યાં 5મા વારો છે, આ આપણે તો 4થો વારો છે। ચોથો આરો ફેરી આવ્યો ગણું, પંચમ કાર આરે રે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો ફેરી આવ્યો ગણું, યશુજી મહારાજ કહે છે। મલ્લી જિનેશ્વર મુને મુજે તુમે મિલ્યા, અહીંયા એમ છે રાજરાજેશ્વર તમે મને મળ્યા। પરમ કૃપાદુનો ગૃહસ્થ શ્રમ પણ કૃપાદુ કરે છે, 832માં વાત કરી છે કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, 5 ઇન્દ્રિયના વિષયમાં જે લટ્ટું હોય, કશાયમાં લટ્ટું હોય, એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે। એટલે કુપોદેવની આ દશાનો ખ્યાલ, જે વિષય આસક્ત હોય એને આવે જ કેવી રીતે। કુપોદેવને તો કાલસો કુટુંબ કાર્ય, સુભાગભાઈના સમાધિ મરણ માટેના છેલ્લા 3 પત્રો 781, 780 અને 789માં એમાં લખે છે, છેલ્લા પત્રમાં પરમ પુરુષ દશા વર્ણન, એટલે પરમાત્મા દશા, સાકાર પરમાત્મા કેવા હોય, એમાં બનારસી દાસજીના સમયસર નાટકનો બધા દોહા લખે છે કે એમાં લખ્યું છે કાળસો કુટુંબ કાય, એટલે કુટુંબનું કામ એને કાળ જેવું લાગે। લાદી બદલાવવાની હોય, રંગ કરવાનો હોય, દરવાજા બદલાવા છે, નવી જગ્યા લેવી છે, એને કાળ જેવું લાગે। કાળસો કુટુંબ કાજ, કાળસો કુટુંબ કાજ એવું લાગે એને। એને તો એ દશા હાંસલ હતી, સુભગભાઈને લખે છે છેલ્લે કે તમને આવું થવું જોઈએ। એટલે કહે છે કોઈ પણ જીવને માટે વ્યવહારે કે પરમાર્થે વિકલ્પ કરો નહીં, તમે તમે સહજ આત્મ સ્વરૂપ તરીકે દેહ છોડી દો, સુભગભાઈ છોડી દીધો એ રીતે દેહ। લખે છે દન આઠ થયા દેહને આત્મા બેફાટ અલગ અનુભવાય છે, આ દેહનો ભાગ ને આત્માનો ભાગ એને કુપોદેવ છેલ્લા પત્રમાં લખે છે, આ કાલસો કુટુંબ કાજ। એટલે ગૃહસ્થાશ્રમ ક્યાં, બાહ્યથી ગૃહવાસમાં, અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય માશે તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો। સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બ્રહ્મચારી લખે છે પ્રજ્ઞાવબોધમાં, કે સમ્યક દ્રષ્ટિ હોય અને ગૃહવાસમાં હોય તો કેવા હોય, બહારથી ઘરબારી હોય કે કાશી તે હોય અને ઝબકભગે ગયા હોય તેડવી એ પડે, એ રડતી હોય તો, એ ક્યાંક ગયા હોય ઝબકબા અને કાશી ઘોડિયામ રડતી હોય તો ઘોડિયાને દોરીએ ખેંચવી પડે। અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખેલાવે બાળ, ધાવ માતા છોકરાને લાલન પાલન કરે, મોટો કરે, રમાડે,
ખવડાવે પીવડાવે દવડાવે, મનમાં એને ખબર હોય કે આ મારી કોખનું છોકરું નથી. એમ કોપો તો ગુરુવાસમાં હોય એને ખબર હોય મારું કાંઈ છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી સહી. એ બોલે છે પણ પરમાર્થ મૌનમાં જ છે. ઉદયપ્રયોગે બોલવું પડે છે, એને બોલવું નથી, ખાવું નથી, ખાવું પડે છે. પ્રભુજી કહેતા શા માટે ખાવું છે, ક્યારે ખાવું જ ન પડે એને માટે, અનઆહારક પદ માટે. શા માટે બોલવું છે, પછી ક્યારે બોલવું જ ન પડે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં જે કંઈ કરવું છે, શા માટે બધું કરવું છે, ક્યારે પછી કરવું જ ન પડે, એટલે અકર્તા થવા માટે કરવું જ બધું. એટલે બ્રહ્મચારીજી લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કઈ, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી સહી. ત્રણેય કાળમાં પોતાનો કે દેયાદિથી સંબંધ નથી, એવી અપૂર્વા સંગ દશાને નમન કરું હું તન મનથી. મહાપુરુષો કેવી અસંગતાથી ગૃહસ્થ વ્યવહારમાં હોય છે એ વાત કરે છે કોપ. સમુચ્ચય વૈચર્યા, કોપોદો પોતે લખે છે પોતાના વિશે. સમુચ્ચય વૈચર્યા વચનાભૂત નિવેશીમાં 22 વર્ષની ઉંમરે પોતે લખે છે કે બાળપણથી જ વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી. નાના છોકરા રમતા હોય ને 7-8 વર્ષના, 5-6 વર્ષના, પોતાનો ચપ્પલ પકડી જાય કે કોઈ હું લઈ લઉં છું દરડવા માટે. જન્મથી ને દેહાધ્યાસ લઈને આવ્યો હોય એ ચપ્પલ લઈ દીધો હોય, બૂટ લઈ દીધું, અને પછી પહેરાવે ને, પછી કોઈ એને રમાડવા માટે કહે, એને માસી કે કાકા કે મામા મહેમાન, આ હું બૂટ લઈ લઉં છું, તરત જ રડવા માટે, આ મારા છે એમ કે. છત્રી એની બેગ સ્કૂલની, આ મારી છે, રડે એમ કે સાચે લઈ લેશે. એ કુપોલ તો કહે છે અમને કાંઈ એવું હતું જ નહીં એટલી નાની ઉંમરથી. બાળપણથી જ વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી. ખાવામાં ભણતો ન હોય, પતાસાનો ટુકડો આપે, ગોળનો ટુકડો આપે, હવે ચોકલેટ આપે એટલે ભણવા માંડે, સ્કૂલે જવા માંડે. એમ નથી કહેતા તને કેડબરી આપીશ સ્કૂલે જા. કુપોલ તો અમને વિદેહી દશા જેવું હતું, કાંઈ એવું હતું જ નહીં. છતાં હાડ ગરીબ હતું, કેવું? એક દિવસ દેવા માટે ભીંડો સમારવાનું કહ્યું. કુપાવદેવ સ્કૂલમાંથી ઉઠી ગયા પછી 7.5 વર્ષે સ્કૂલમાં બેઠા ભણવા, 2 વર્ષમાં ઉઠી ગયા 9.5 વર્ષે. 9.5 વર્ષથી 11.5 વર્ષ સુધી 2 વર્ષ બધા આગમ ફેરવતા કરે. એટલે દેવા માટે કહે છે કે ભાઈ 11 વાગે જમતા અને પછી વાંચ્યા કરતા, કે નાઈને બેસે અને સવારે ઉઠીને બધું, એવડું મોટું ઘર હોય વવાણીયામાં એટલે બધું વાંચ્યા કરતા, જેટલું બધું આગમ ને એવા શાસ્ત્રો બધા ફેરવ્યા કરે. ખાલી રિવિઝન જ કરવાનું હોય ને, પાના ફેરવે. જુઠાભાઈ લખ્યું છે, જયસિંહભાઈને કહ્યું છે કે કોઈ પણ પુસ્તક હાથમાં લે પછી પાના ફેરવે એટલે જાણે આખું વાંચી લીધું છે, પછી મૂકી દે. પુનરાવર્તન તપ કહેવાય આને. 12 પ્રકારના તપ છે, એમાં અભ્યંતર તપ છે આ સ્વાધ્યાય તપ. એટલે 1 કલાક સ્વાધ્યાય કરે ને તો વ્યવહારે 1 ઉપવાસનું ફળ કહ્યું છે. એટલે 2 કલાક સ્વાધ્યાય કરે તો રોજ 3 વાર જમે તો 2 ઉપવાસનું ફળ મળે. સાથે ઉપવાસ કરે તો એક્સપોનેન્શિયલ ફાયદો થઈ જાય. એટલે કહેતા હતા કે આવી રીતે જમવા બેસે ભાઈ 11 વાગે તો ક્યારેક જમવાનું મોડું થયું હશે થોડું, એટલે કુપોદુને દેવા માટે બોલાવે છે કે ભાઈ તું આ ભીંડો સુધારી નાખીશ, જ્યારે ઉતાવળ છે. એટલે કુપોદુ ભીંડો તો સુધારે છે કે બાએ કહ્યું છે, એટલે આંખમાંથી આંસુ જાય છે. તો કે આટલું નાનું કામ કહ્યું, આજે મોડું થઈ ગયું છે. એટલે દેવા માતાને ખબર હોય કે આ નાના છોકરાને એમ છે કે આમાં જીવ મરે છે, લીલોતરી કાપવી પડે છે ને, આંખમાંથી આંસુ જાય છે કુપોદુને. તો કેમ સમજાય? આટલી નાનપણથી જ એની આવી દશા હતી ઘરમાં. એક દિવસ દેવા માટે ભીંડો સુધારવા માટે કહ્યું ત્યારે સુધારતા સુધારતા આંખમાંથી આંસુ જવા લાગ્યા. માં બોલે, આટલા કામમાં રોવું આવે છે? માને શું ખબર કે લીલોત્રીના જીવોની દયાથી આંસુ આવે છે. આપણે ભીંડો સુધારતા હોય ને એમાં આડો સુધારો તમે, એટલે ઈડ હોય ને ઊભી તો કપાઈ જાય ને, ઊભો સુધારે તો કદાચ બચે બી ખરા, દેખાય તો. આમ ઊભો સુધારે બાજુમાં હોય તો કાપી લેવાય ને. ના, મને તો આડો જ ભાવે. લોકો જો ઊભા ભીંડાનું શાક હોય તો ખાય બી નહીં, આડું જ ખાય. એટલે ઘણા બધા ભોજન સમારંભ હોય, નાચ જમવાની હોય, સામી વસેલ હોય, ફટાફટ સુધારે ને આડો, જેટલા ઈયળ હોય બધા કપાઈ જાય. એટલે ભીંડાનું શાક અભક્ષ નથી,
खाव हो तो आडो नहीं सुधरवा उभो सुधरवा आ तो एक प्रसंग उपात बात कहू छू घनी बची जाए जीव ये तो एने आयुष्कर्म जीव है आयुष्कर्म पूरु थे मरसे अपने निमित्त नहीं बनवा ये कंथारी के वांदो 10 दिवस जीवन है अपने दवा छाटी नहीं मारी नाखवा એને મેળે એનું આયુષ પૂરું થશે એટલે એક એક કામમાં જ્ઞાનીનો આવો ઉદય પ્રયોગ જોઈએ અને અમલમાં મૂકીએ વિચારીએ અપૂર્વ આત્મસાધન હાથમાં આવી જાય એવી રીતે ચીકુ સુધારો ને તમે ચીકુ બહારથી જોવાનું નાનું એવું ટપકું હોય ને રાય જેવડું ત્યાંથી ઈળ અંદર ગઈ હોય કે બહાર નીકળી હોય ત્યાંથી એ ઈળનો જીવ ત્યાં સંચર્યો હોય પછી મોટો થાય એ કાચું ચીકુ હોય ત્યારથી મોટો થાય અવડી મોટી બને એટલે જે ચીકુમાં બહાર ટપકું એની અંદર ઈળ હોય લગભગ એટલે ચાકાથી નહીં આમ આમ દબાવીને કાપવાનું એટલે ખબર પડી આખી હલતી હોય તો ફેંકી દેવાય બચી જાય ઈળ ખાતા પણ બચી જવાય રોગ થતો અટકી જાય અને જીવ દયા પડાય એ મોટું ફળ છે એટલે યત્નથી ખાવું પીવું આ સમિતિને ઈરિયાપથી કે એટલે સમિતિને ગુપ્તી આ પ્રવચન માતા છે એટલે કેમ ખાવું કેમ પીવું કેમ ચાલવું કેમ બેસવું કેમ વસ્તુ લેવી અહીંયા પુસ્તક અમે પૂરું થાય પુસ્તક મૂકી દઈએ આપણે ત્યાં કરોળિયો ચાલતો એની પર એટલે જોઈને મૂકવું પડે ને તે કરોળિયો દબાઈ જાય આ વજનથી પુસ્તક એટલે ઘણી વાર આપણે પાના ફેરવીએ ને એ કરોળિયો કે કંસારી હોય નાની એવી ચોટેલી હોય એટલે કોઈ એમ બંધ કરી દીધું હોય ને એટલે આમ ધ્યાન રાખતો હોય તો ખબર પડે આ છે ખાલી ફૂંક મારે તો ઉડી જાય ને તો આમ બંધ કર્યો એટલે વજનથી મરી જાય પછી ચોંટી જાય પછી એ હાથમાં બીજે વયો જાય એનું આયુષ પૂરું થઈ ગયું એટલે પ્રવચન માતા કહે છે 5 સમિતિ અને 3 ગુપ્તિ મનની વચનની ને કાયાની કોપોલદુની નાનપણથી એટલી નાની ઉંમરથી આંખમાંથી આંસુ જાય છે આ ગૃહસ્થાશ્રમ બાલ્યાવસ્થા છે કોપોલદુની હજી તો આટલો વિવેક હતો હવે તો ફેશન થઈ ગઈ છે કે નિયમ જ થઈ ગયો છે એવો એક મોબાઈલમાં વાત કરતો હોય ચાલતો હોય રસ્તા ઉપર ચાલવાની બોર્ડ વાંચતો હોય તો ઊભું રહીને વાંચવાનું ચાલતા ચાલતા બોર્ડ વાંચવાની મનાય છે ઈરિયાપથી કે 3 હાથમાં કોઈ જીવ તો મરતા નથી હવે તો ફોન જ કરતો હોય એને જવાબે આપતો હોય એક્શન કરીને સાથે ચાલતો હોય ભટકાય કોઈની સાથે પંચેન્દ્રિય જીવની ભટકાય તો એકેન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયની ક્યાં વાત છે જતના કરવાની એટલે ચાલતો હોય ને રસ્તામાં સાચો સાધક જે ઈરિયાપથી પાળતો હોય અને સર્વસંગ પરિત્યાગી સાધુ બોર્ડ વાંચે છે ઊભો રહી જાય વાંચે પછી ચાલવાનું શરૂ કરે ચાલતા ચાલતા ડ્રાઇવિંગ કરતા કરતા ફોન તો કરવાનો જ નહીં ઊભું રહીને કરવાનું અને એક વસ્તુ યાદ નથી રહેતી અવધાન કરી શકવાનું છે આ બાજુ ફોન એ કરીને આ બાજુ ચાલે અવધાન શક્તિ છે એને કોઈ પણ બપોરે ક્યુ શાક હતું એ ખબર નથી સાંજે દાળમાં મીઠું બરાબર છે કે નહીં એટલી એની બુદ્ધિ છે કે એ શું કરવાનું હતું એટલે આ બધા જ્ઞાનીના આવા ઉદય પ્રયોગ જોઈને ધર્મ સહેજે સહેજે પરિણામે આટલા નાના કામમાં રડવું આવે છે માને શું ખબર કે લીલોત્રીના જીવોની દયાથી આંસુ આવ્યા 16 વર્ષની ઉંમરે કુપોલદેવ મોક્ષમાળા લખી પોતે જ જણાવે છે કે તે સમયે અમને જે વૈરાગ હતો એ રામને 18 વર્ષે જે વૈરાગ હતો એવો છે રામ જાત્રા કરીને આવ્યા પછી કંઈ ગમે જ નહીં એને ખાવું છે તો કે ના ફરવા જવું છે તો કે ના રથમાં બેસવું તો કે ના દરબારમાં આવું તો કે ના નાટક ચેટક જોવા છે તો કે ના તો તને શું થાય છે મને કંઈ ગમતું જ નથી કે જે વૈરાગ રામને 18મે વર્ષે હતો એ કુપોલદેવને 16મે વર્ષે મોક્ષમાળા લખતા હતો એમ કુપોલદેવ પોતે કહ્યું છે અમે જેમે છીએ કે નહીં એ યાદ નથી કુપોલદેવ એટલે પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકી દીધા હોય ખોરાક અમને રામને જે વૈરાગ 18 વર્ષે હતો તેવો આકરો વૈરાગ અમને 16મે વર્ષે હતો જેમ્યા છે કે નહીં તે પણ યાદ રહેતો નહોતો મોક્ષમાળાના 16મા પાઠ ખરી મહત્તામાં કુપોલદેવ બોધે છે આત્માની મહત્તા સત્ય વચન દયા ક્ષમા પરોપકાર અને સમતામાં રહી છે તો મહત્તા નહીં મોટું ઘર હોય લાંબી કાર હોય બંગલો હોય પોતાનો ઘરેણા હોય 729માં કુપોલદેવ લખેલું છે પત્રમાં કે અલંકાર આદિ પરિગ્રહ એટલે ઘણા સાચા ડાયમંડ હોય 3 સેટ હોય સાચા ડાયમંડના અને બીજા સોનાના હોય 5 સેટ અલગ અલગ ડિઝાઇનના લેટેસ્ટ લાંબી કાર હોય 2 બંગલો હોય તો મહત્તા ન કહેવાય
આ મહત્તા નથી કોપાદેવ, આ લઘુતા છે તારી. આ બધું 16મે વર્ષે કોપાદેવ લેખ્યું છે, પછી સંસાર માંડ્યો કોપાદેવ. એ ગૃહસ્થ હતા જ ક્યાં? પ્રભુ કે અમે ગૃહસ્થ જોયા જ નથી તમને. ગૃહસ્થને જ્ઞાન હોય, પ્રભુ કે અમે ગૃહસ્થને ગૃહસ્થ તરીકે કોપાદેવને માન્યા જ નથી ક્યારેય. અમે એને વિતરાગ જ માન્યા છે. તને મેં વિતરાગ દીઠો હો કોપાદેવ, ફેટો ખેસ ધોત્યું લાંબો કોટ. આ ગૃહસ્થ ન કહેવાય ઝવેરી મુંબઈના? પ્રથમ મિલનમાં જ કે ના, અમે ગૃહસ્થ જોયા જ નથી. ખરી મહત્તામાં બોધે છે કે આત્માની મહત્તા સત્ય વચન દયા ક્ષમા પરોપકાર અને સમતામાં રહી છે. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુ કે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે સર્વસંગ પરિત્યાગીએ, તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી કુટુંબ પુત્રના અધિકારથી મેળવી નથી. લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યું, એટલે શું વધ્યું? સંસાર વધ્યો તો શું થશે? નર દેને હરિજસ્ટ. 16મે વર્ષે બોલ્યા છે, અત્યારે 16 નહીં 50 વર્ષથી આ માર્ગમાં હોય, પૈસા વધે તો નરદે હારી જાય, ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય, આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોફેસર થાય, સત્તા વધી, ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ થાય, નાયબ પ્રધાનમાંથી હવે પંતપ્રધાન મુખ્યમંત્રી થશે, અધિકાર વધ્યો તો નરદેને હારી જાય. એને માટે તો જુરે જ આખી દુનિયા, કુટુંબ પરિવાર વધ્યું, કુટુંબ, છોકરો આવ્યો, છોકરાને ઘરે છોકરો આવ્યો, અપૂર્વ આનંદ. જ્યારે આવું સુખ કોઈને મળ્યું જ નથી આજ સુધી અનાદિકાલથી સૃષ્ટિમાં, એમ બધા ભોગવે છે ને જન્મદિવસ હોય ને, એટલે જ્યારે બીજા કોઈ ક્યારે છોકરા જણ્યા જ નથી દુનિયામાં. આ પહેલો વહેલો જન્મ થયો છે કોકનો, એવી રીતે બધા ફાઇવ સ્ટારમાં ફંક્શન રાખે. અહીંયા કૂપાલ કે નરદેને હારી જવાનું છે, તો નવું શું કર્યું છે એમાં? તારા પિતાએ, એ પિતાના પિતાએ, પિતાના પિતાના પિતાએ, દાદાએ, સાતમી પેઢીએ કર્યું, એ તે કર્યું છે, પણ નવું શું છે? તો આટલો બધો આનંદ. કૂપલદેવ કહે છે, જે રસ્તેથી લઘુશંકા આદિ વહે છે રોજ, ત્યાંથી બાળબચ્ચા રૂપે ફળની પ્રાપ્તિ થાય તો એમાં હર્ષોક ન કરવો. સ્ત્રી સંબંધી મારા વિચાર 78મા પત્રમાં આ બધું કૂપલદેવ લગ્ન પછીના પહેલા વર્ષે, એટલે આ લગ્ન પછી 8મે મહિને લખ્યું છે આ કૂપલદેવ. એ ગૃહસ્થ હશે? લોકો વાંચે પણ નહીં આવું, વાંચે તો બોલે નહીં આવું, કેવી રીતે બોલી શકે? એટલે વચનામૃતમાં અમુક એવા પત્રો છે, સત્સંગનો પાઠ, જીતેન્દ્રિતાનો પાઠ, સ્ત્રી સંબંધી વિચાર, આવું કોઈ વાંચે જ નહીં જાહેરમાં, કેવી રીતે બોલી શકે? ક્યાં મોઢે બોલે? પોતાને પૂર્ણ પ્રતીતિ હોય કે આવું કાંઈ હોય જ નહીં. લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે, તો સુખી નહીં થવાનું, રાજી નહીં થવાનું. કૂપદેવ કહે છે, તારો સંસાર વધશે, નરદેને હારી જાય તું. આ ગળે કેમ ઉતરે? હજી બુદ્ધિથી માનવા તૈયાર નથી જેવું, આચરણમાં આવે તો સમ્યક ચારિત્ર કહેવાય. હજી બુદ્ધિથી માનવા તૈયાર નથી કે આ સાચું છે, મારાથી થતું નથી. આ છે સાચું પણ મારાથી આ થતું નથી, એ માનવા તૈયાર નથી. એવું કંઈ ન હોય એટલે શું? આ વાત સાચી નથી, હું કૂપદેવને માનું છું, કૂપદેવ કહ્યું એવું માનતો નથી. પૂર્ણ પ્રતીતિ છે. ડંકે કે ચોટ ઉપર કહે છે કે હું માનતો નથી કૂપદેવને. આ મિથ્યાત્વ છે ગાઢ, અનંત અનુબંધી. કેનાર પુરુષ સાચા છે, મારી હૈસિયત નથી અત્યારે આચરણમાં લાવવાની, તો વહેલો છે, ક્યારેક છેડો ફાટશે એનો. કે તમે કહો છો એ બધું સાચું છે, મારાથી થાય એવું નથી. આ મારી હિંમતે નથી, મારા સંજોગોય નથી, મારી એટલું બળે નથી, મારી માનસિક સ્થિતિ એવી નથી કે હું પાળી શકું, આવું બધું કરી શકું. શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે ન આવે ક્યારે, ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે કે હું ચારિત્રનો લથડેલો છું. તમે કહો છો મારાથી થાય એમ નથી, પણ તમે કહો છો એ સાચું છે એટલે શ્રદ્ધા છે, તો આજ નહીં તો કાલે આવશે ઠેકાણે. દંસણમ ભઠ્ઠો ભઠ્ઠો, દંસણમ ભઠ્ઠે છે નથી નિવાણમ. શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવે જ નહીં ક્યારે. સિજંતી ચર્ય રહીણા, ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે, દર્શન રહીએ ન સિજંતી. શ્રદ્ધાનો લથડેલો ઠેકાણ ન આવે ક્યારેય. રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના, પછી આવે નહીં પછી. આ ભાવ દર્શન પ્રાભુતનો ત્રીજો શ્લોક છે, કૂપદેવ ગુજરાતીમાં ભાષાંતર કરીને વચનામૃતમાં લખેલું છે કે શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવશે નહીં, ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે. માનવા તૈયાર નથી કે બરોબર છે. પાછો ગાય ખરો,
लक्ष्मी अने अधिकार वधता शू वजू ते तो कहो, शू कुटुंब के परिवार थी वधवा पण ए नय ग्रहो। पण म्युझिक उपमा गातो हो, हार्मोनियम में गातो हो, तंबूरा ने ताले, એટલે પછી લાઈન ખબર ન પડે ને ઉપયોગ ન રહે કે વધવા પણ સંસારનું નર દેને હારી જવો, એટલે આપઘાતિત કૃત્ય છે ને આ। આત્માની ખરી મહત્તા સત્ય વચન દયા ક્ષમા પરોપકાર ને સમતામાં રહી છે। શુદ્ધ પંચમાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી કુટુંબ પુત્ર કે અધિકારથી મેળવી નથી। આ તો ગદ્યમાં લખ્યું છે કુપોલદેવે, આ જ વાત બહુ પુણ્યકર પંથીમાં કુપોલદેવ પદ્યમાં લખ્યું છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધુ છે। 34મા પાઠમાં બ્રહ્મચર્ય વિશે સુભાષિતમાં લખે છે કે જે યુવાન સ્ત્રીને લાકડાની પૂતળી માને તે ભગવાન છે, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન। હવે આ 16મે વર્ષે આવું લખતા હોય કે સંસાર માંડે ક્યારે, માંડવો પડ્યો તો ભૌગોલિક કર્મ કહેવાય। જેમ 24માંથી 22 તીર્થંકર પરણેલા એમાં ભોગવલી કર્મ થાય ભોગથી દૂર, એ સંસાર માંડે, લગ્નના ફેરા ફરે પછી જે ફેરા ટળે ભવના, એટલે લગ્નના ફેરા ફરે ને આ જગ્યાએ ફરેલા, એ ફેરા ફરે એટલે ભવના ફેરા ઉકેલે અને ફેરા પૂરા થાય એટલે એ ક્રિયા પતી ગઈ, આગ લાગી કેમ પાણી નાખે ઠરી જાય, થાય ભોગથી દૂર પછી સીધે સિલાઈ બેસાય, આ ભોગવલી કર્મ કહેવાય। જે 24માંથી 22 તીર્થંકરને હતા, નામીનાથ ભગવાનને હતા, છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો, પછી તોરણથી રથ ફેરી ગયા શ્રીકૃષ્ણ, ક્ષાયિક સમકીના ધણી પરણેલા, રામ અત્યારે નમો સિદ્ધાણમ ઓમ નમઃ સિદ્ધેભ્યમાં છે એ પરણેલા, એટલે ભૌગોલિક કર્મની આપણને કેમ ખબર પડે। જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને જ્યારે સંકિત થાય ને ત્યારે ખબર પડે, ત્યાં સુધી બુદ્ધિથી માનવું પડે તહતથી કે આમ જ હોય। 34મા પાઠ બ્રહ્મચર્ય વિશે સુભાષિતમાં લખે છે જે યુવાન સ્ત્રીને લાકડાની પૂતળી માને છે તે ભગવાન સમાન છે। 45મા પાઠ સામાન્ય મનોરથ, તમારે શું ઈચ્છા છે, કુબોલ પોતાની ઈચ્છા જણાવે છે, કઈ કે રાજ્ય સદા મુજબ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારું, મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષ મોકલવા છે મારા, આ ઈચ્છા છે કુપોલદેવ, એટલે આ મોક્ષમાળામાં પાઠ લખ્યો છે 45મા સામાન્ય મનોરથ કે મારે આ ઈચ્છા છે। પરના પરમા સિવાયનો દેહ જ ગમતો નથી કે પાલવતો નથી અમારે, બીજાનું ભલું થતું હોય તો જીવવું છે, એ તો જીવવું નથી। મોક્ષના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવા છે, જન્મ્યાસી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા। 67મા પાઠ અમૂલ્ય તત્વ વિચારમાં હમણાં આપણે બોલ્યા કે શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો, સિદ્ધાંત છે વધવા પણ સંસારનું નર દેને હારી જાવ, એ રાચી માચીને જે સંસાર કરશે કે કરવું જ જોઈએ, એમાં કંઈ વાંધો નહીં, આનંદ અનુમંદી છે, આ મોહનીય કર્મ છે, 70 કરોડ કોટી સાગરપમનો બંધ પડી જાય, બે વાર પરણે એની એકાંતે ના નથી, પણ આ બરાબર છે કરું છું, જ્ઞાની ભલે આમ કહેતા, આ બહુ મોટો ગુનો છે। તેના અંગમાં એવો આકરો વૈરાગ્ય હતો કે સમીપ આવનારને પણ ત્યાગની ભાવના થાય, એક જગ્યાએ કુપોલદેવ લખ્યું છે કે અમારા અંગમાં એવો આકરો વૈરાગ છે કે બીજો કોઈ આવે બાજુમાં તો એને વૈરાગ લે, એને દીક્ષા લેવાનું મન થઈ જાય કે સંતા છોડી દઉં, પોતાની દશા પોતે શતાધન વખતે સભા અને પોતાની દશાનું વર્ણન કરતા કહેવાની માગણી થતાં જણાવેલી અવધાનમાં પૂછે છે મુંબઈમાં કે આ કવિતા રચો આ સભા ઉપર અને તમારું નામે આવવું જોઈએ એમાં, એટલે વખાણ આવવા જોઈએ એમ, એટલે કુપોદેવ લખી કવિતા તરત જ, રહ્યા છો મા જોગને જાળવીને ભલો બોધ ભાખો તથાપી ભવીને નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણ આવે રહ્યા આઈ। આ તો કુપોદેવે 19મા વર્ષે હજી પૂરું નથી થયું ત્યારે આ કહેલું કે મારે રાગે નથી દ્વેષે નથી અને માને નથી કાંઈ, રાગ નથી તો સંસારમાં શા માટે પડ્યા હોય, કે જો તું માને નથી અને કમાવા માટે મુંબઈ ગયેલા, આ ભૌગોલિક કર્મ કહેવાય, રેવાશંકરનું પૂર્વભવનું ઋણ ચૂકવવા માટે। 415મા પત્રમાં કુપોદેવ લખ્યું છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી,
રેવાશંકરનો પૂર્વનું ઋણ ચૂકવે છે, રવજી બાપાનું કુટુંબનું ઋણ ચૂકવે છે, અને જબકબા સ્ત્રી સંબંધી જે ભોગવલી કર્મ બાંધ્યા હોય એનું દેવું પતાવીએ છીએ. પછી પોતે જ લખે છે, આવી જે અંતરંગની દશા એ નિકટ મોક્ષગામી એ સમજે, બીજા કેમ સમજે? કે એટલે કોણ સમજે? પ્રભુથી જેવા સમજે. જાણે સંત સરુણા તેને જેને હોય છેલ્લો અવતાર. એટલે કુપોદ તો પૂર્ણ પુરુષ, કુપોદને ઓળખોવાળા નિકટભવી હોય એ મોક્ષ વ્યાજ આવવાનો હોય થોડા વખતમાં. એટલે પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જોઠાભાઈ બધા એ કુપોદે લખ્યું છે 415માં કે આવી અમારી અંતરંગની દશા સમીપ મુક્તિગમી જીવ સિવાય બીજો કોણ સમજે. એટલે કુપોદને ઓળખ્યા એ બધા સમીપ મુક્તિગમી કહેવાય, ભક્તરત્નો. કુપોદ તો અહીંયા જ પરમાત્મા છે ગુરુસ વેશમાં. 19 વર્ષની ઉંમર થતાં પરદેશ જવાનું આમંત્રણ ઠુકરાવે છે. શતાવધાન કર્યા એટલે ચાર્લ સાજન અને ડૉક્ટર પીટરસન એની હાજરીમાં શતાવધાન કરેલા. અને એવા જ અવધાન પાછા જસ્ટિસ તેલંગ, એ મુંબઈના, અત્યારે મુંબઈમાં માટુંગામાં જસ્ટિસ તેલંગ રોડ છે એના નામ. એટલે પીટરસન અને ચાર્લ સાર્જન કહે છે કે અમે બધો ખર્ચો ગોઠવીએ સરકાર તરફથી, તમે લંડન જાઓ એ ત્યાંના લોકોને બતાડો કે હિન્દુસ્તાનમાં કેવી શક્તિઓ છે આત્માની બતાડી શકે છે. કુપોદ કહે છે, તમારા આમંત્રણ માટે આભાર, ત્યાં જૈન આચાર વિચાર પ્રમાણે હું નહીં રહી શકું, હું નહીં જાઉં. 19મી વર્ષે અને 19મી વર્ષે આ તો આમંત્રણ ઠુકરાયું, શતાવધાન કરવા પણ બંધ કર્યા. એટલે મગન બાપા કહેતા, શતાવધાન કર્યા એ તો એક ચમત્કાર જ છે. એ વિચારીએ ને, શતાવધાનનું શું શું કર્યું છે, એક ચમત્કારિક વસ્તુ જ છે. એ છોડી દેવા એના કરતાં મોટો ચમત્કાર છે. 19મી વર્ષે શતાવધાન કરવાનું છોડી કેવી રીતે દેવા? હજી કામ ધંધે નથી લાગ્યા. એ મહિનામાં ખાલી એક પ્રયોગ કરતો હતો, કેટલું કમાય? 2 પૈસા ફી રાખી હોય તોય. એ જમાનામાં મોરબીમાં 12 અવધારે જોવા માટે 2000 માણસો ભેગા થયેલા. 2 પૈસા ટિકિટ રાખી હોય અવધારની, મહિનામાં એકવાર કરે ખાલી, તો 5 રૂપિયાના પગારમાં તો આખો મહિનો ચાલતો. ત્યારે મગન બાપા વાત કરતા હમણાં કે પહેલો પગાર આવ્યો ને શિક્ષકની નોકરીનો 15 રૂપિયાનો, આખું ગામ આજુબાજુવાળું જોવા આવે કે 1 સાથે 15 રૂપિયા ક્યારે હોય? અનાજ હોય, ખેતી હોય, એટલે ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, જુવાર હોય, આવા રોકડા પૈસા ક્યારે 1 સાથે આટલા બધા પૈસા ક્યાંથી? એટલે બધા જોવા આવેલા કે અમને બતાડો. તો હમણાંની વાત, તા તો એના પહેલાંની વાત. કુપોલ દેવ ખાલી વર્ષમાં 3 પ્રયોગ કરો તોય ચાલે, જાઓ જલા લેવા તેને છોડી દીધું. એટલે અવધાન કરવા એ તો ચમત્કાર, છોડ્યા એના કરતાં મોટો ચમત્કાર આ પૂર્ણ વિતરાગ દશાનું લક્ષણ. આ બધું ગૃહસ્થાશ્રમમાં, હજી ગૃહસ્થ માંડ્યો નથી એને ત્યારે. મોટું ઘર હોય તો સારી કન્યા મળશે, સારો મૃત્યુ મળશે, પૈસાવાળા હોય તો બધું છોડી દેજે. આ વિતરાગને વિષય કેવી રીતે માપે? એટલે મગન બાપા કહેતા, મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ, ઓગળી ગઈ. કે મીઠું બને કેમાંથી? દરિયાના ખારા પાણીમાંથી. એ પૂતળી બનાવી એની, એ પૂતળી કે હું દરિયો માપ્યો હોઉં કેટલો ઊંડો છે અંદર, મીઠું ઓગળી જાય ને પાછું. એટલે કુપોદના જેટલા ગુણગ્રામ ગાઓ એમાં અતિશક્તિ તો સંભવિત નહીં, ન્યૂનોક્તિ થઈ જાય. અતિશક્તિ થાય જ નહીં એમાં, કેમ કે પૂર્ણ પુરુષ છે. પૂર્ણ પુરુષ સહજ આત્મસ્વરૂપ છે. આત્માના ગુણ, આત્માનું સુખ તીર્થંકર સર્વજ્ઞ કેવળીની વાણીએ ન વર્ણવી શકે. ગુરુગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. તો બીજો રંગ કોણ કહેતો હતો? બ્રહ્મચર્ય કહે, આ રંગનું ગોજું કેટલું, અપમાન કોઈ કહે રહે. એટલે ગુણગ્રામ ગાવાની છૂટ, પણ હું ઓળખી ગયો છું કુપોદને તો રસ્તો ભૂલ્યો. એટલે પછી બ્રહ્મચારી લખે છે કે હું ઓળખતો નથી, પણ મારા ગજા પ્રમાણે હું તમારો ગુણ ગાઉં છું. એટલે કહે છે પછી, બહુમાન જો હૃદયે રહ્યું અપમાન સમજો ના ગણે, તુકારી બોલે બાળ તોતડી વાણી પણ મીઠી માતને. હું તો નાનો છોકરો છું કે તોતડું બોલે તો મા રાજી થાય, પગ ઉછળી કે પાણી આપ તો લઈ આવે તરત, રાજી થાય કે છોકરો બોલતા શીખ્યો. એટલે કે હું આ બોલતા શીખ્યો તમારા ગુણગાન ગાઉં છું, મને ખબર તમે રાજી જ થશો, પણ હું તમને ઓળખ્યો નથી. પૂર્ણ તરી ઓળખે કેવી રીતે? કુપોદને ઓળખે, કુપોદ જ્ઞાની છે, જ્ઞાનીને ઓળખે, એ બી જ્ઞાની હોય. પ્રભુજી કહેતા, તું ઓળખી ગયો છો,
કે આજ્ઞાની આજ્ઞાની કરો છો. એટલે કોપલદેવ જે ઓળખતો એ સમકીતી હોય. કોપલદેવ તો પૂર્ણ પુરુષ છે જ, જ્ઞાનીને ઓળખે જ્ઞાની, અપૂર્ણ જ્ઞાની છે, એને નાના જ્ઞાની ઓળખે ને. પછી 19 વર્ષની ઉંમર થતાં પરદેશ જવાનું આમંત્રણ ઠુકરાયું, જાહેરમાં શતાવધાન કરવા પણ બંધ કર્યા, અને આ મોટો ચમત્કાર વિતરાગીપણાનો, આ દશા. એટલે બ્રહ્મચર્ય લખે છે, અહો સર્વજ્ઞ દશા વિતરાગી, તમારી દશા રાજચંદ્ર ભગવાન. આવા વૈરાગી પુરુષ જેને ફક્ત મહાવીરના મૂળ માર્ગને ફેલાવવાની જ ઈચ્છા હતી, જન્મ્યા શ્રી ગુરુરાજ જગદીત કારણે પૂછેલું કોકે કે જ્ઞાની જન્મે શા માટે, પછી ક્યાંય જોતું નથી તો કે પૂર્વના જે અમુક કર્મો હોય, ભોગાવલી કર્મ કે નિકાચિત કર્મ, એ ઋણ ચૂકવવા માટે અને જગતનું ભલું કરવા માટે. આપણે તો એમ જ સમજવાનું કે કોપલદેવ જગતનું ભલું કરવા માટે જન્મ્યા છે. એનો તો કર્મનો ઉદય હતો, કર્મ ઉદય જિનરાજનો ભવિજન સહાયક થાય, આપણે ફાયદો. જો કોપલદેવને ઝવેરુંપણું ન હોત, સંસાર માંડવાનું ન હોત, તેઓ તો ઘણા સાધુ થઈ ગયા જૈન જૈન ધર્મ, સેંકડો હજારો, આપણે કેવી રીતે ઓળખીએ? ગૃહસ્થ દશામાં આટલી દશાએ પહોંચી શકાય એ દાખલો મેળવ્યો ને આપણને, કે ઘરબારી છે આપણી, જેમ કમાય છે, છોકરા છૈયા છે, દુકાને જાય છે, અને વૈરાગ આવો છે. એટલે કર્મ ઉદય જિનરાજનો ભવિજન સહાયક થાય, જે પાત્ર જીવો એને ફાયદાની વાત છે જ્ઞાનીનો ઉદય. આવા વૈરાગી પુરુષ જેને ફક્ત મહાવીરના મૂળ માર્ગને ફેલાવવાની એકમાત્ર ઈચ્છા હતી, તેને વિષય શું સમજી શકે? ભૂંડ કાદવમાં રહે ભૂંડની સાથે, એને બચ્ચાઈ હોય, એનું ડાઇનિંગ ટેબલ શું કાદવ? કોઈ પૂજા કરવા જતો હોય નાઈ ધોઈને, નવું ધોત્યું પહેરીને, મોટો દિવસ હોય પર્વ, એમાં પડી જાય કાદવમાં, હવે નીકળું નીકળું થાય છે એને, એવું ગંદવાડમાં રહેવું નથી. ભૂંડને શું થાય કે અમારી જગ્યાએ હડપી લેશે, તો આને ગમતું હશે, મને જેવી અહીંયા મજા આવે છે સંસારમાં એવી એને આવતી હશે, એને આવતી હતી. દેવકણી મહારાજે પૂછ્યું તો ભૂલ ખાઈ ગયા ને, તમને સોનું ચાંદી હીરા ઝવેરા તમને મોહ નહીં થતો હોય, તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય? કોઈ બધું વૃત્તિ શું ડોળાય મુનિ, અમે એને કાળકોટ 20 સમજીએ છીએ. આપણે સોનું ચાંદી કે સાચા ડાયમંડ પડે આપણે એમ લાગે ઝેર છે. બનારસીદાસે તો ખાલી એટલું લખ્યું છે, પરમ પુરુષ એટલે સ્વદેહ પરમાત્માની દશા કેવી હોય, કિસ્સો કાદવ માને ખાલી, કે સોનું એ કાદવ જેવું છે. કાદવ જેવું નહીં, કોપલદેવ કહે છે કાળકૂટ 20 જેવું. એટલે બનારસીદાસે પરમ પુરુષ દશા, પરમાત્મા કેવા હોય, સાકાર પરમાત્મા, એનું વર્ણન કર્યું છે. એના કરતાં કોપલદેવ ઉપર છે, મપાય જ કેમ? સોનું કાદવ જેવું તો બરાબર, કાદવ જેવું નહીં, કોપલદેવ કે ઝેર જેવું. કાદવથી મરી ન જાય કોઈ, ડાગા પડે મરી જાય કોપલદેવથી. એટલે કોપલદેવનો વૈરાગ કેવો હશે? પરમ પુરુષ કરતાંય વધારે. એટલે મપાય જ નહીં, માપી જ ના શકે. એ જે આખું પદ છે ને પરમ પુરુષ દશા વર્ણનનું, કિસ્સો કનક જાકે નીચો નરેશ પદ, એ કોઈ એક કડીમાં જે વસ્તુ છે એના કરતાં કોપલની દશા વેત ઊંચી છે. આવા વૈરાગી પુરુષ જેને ફક્ત મહાવીરના મૂળ માર્ગને ફેલાવવાની ઈચ્છા હતી, તેને વિષય શું સમજી શકે? તપ્ત લોહપદ ધૃતિ સમીજી, આ ડેસ્ટિંગ સજામાં આવે છે કે તપેલા લોઢા ઉપર એ ઊભો રહે. શું થાય મનમાં? પગ લઈ લો, પગ લઈ લો, દાજી મરાય છે, ક્યારે લઈ લો, ક્યારે કોઈ પકડીને રાખ્યો હોય તો એને હટાવવા જ ન દેતો, પગ તારથી બાંધી દીધો હોય કે હવે નીચે લોઢી ગરમ કરો, પગ હલાવવા જ ન દેતો, કેવું થાય? ક્યારે હટાવી લો એવું થાય ને? એમ એને ક્યારે વનમાં જઈએ, વનમાં જઈએ, બ્રાહ્મી વેદના કહેવાય આને. ભમરી 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 ચટકો મારે ને, મોટી ભમરી ઈયળને પાંખ આવી ગઈ છે, હજી ઈયળ ઉડતી નથી. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રહી. 15 એમ્પિયરનો પ્લગ હોય ને એમાં ભમરી ઈયળ મૂકી જાય, ચીકણી હોય એકદમ, બહારથી બંધ કરી દે પછી માટી, થોડા દિવસ પછી પાછી આવે. એટલે ઈયળને સાઈડમાં પાંખ ફૂટે, પણ એમાં કાણામાં ક્યાં ખુલે? એટલે પછી જાય એને ખબર હોય કે અમુક દિવસ પૂરા થઈ ગયા છે, પછી જઈને ચટકો મારે. એટલે એટલી પીડા થાય, ભમરી ભમરી ભમરી, પણ પીડા થાય તો ફફડે કેવી રીતે? અંદર જગ્યા તો છે નહીં, એટલે પાંખ ખુલી જાય, બહાર આવે તે ભૃંગી જગ જોવે રે. એમ આત્મદર્શન થાય એટલે આખું જગત ખબર પડે.
जो थाय दर्शन सिद्ध ना, शुद्ध आत्मस्वरूप ने ओळखी जाए, जो थाय दर्शन सिद्ध ना तो विश्व दर्शन थाय छे। सूर्यना दीवा थकी सुस्पष्ट सौ समझाय छे। कुपोलदेव एवी दशा 394-95-96 में सुभाषभाई ने लिख्यु छे कि आवी अमारी दशा छे, तमे ओळखी जाओ तो तमने आत्मा आत्मा आवी जशे। स्वभावे मारे ध्यान करवू छे, हृदय दर्शन में तमे देखाओ। तो कुपोलदेव जवाब आपे छे कि तमे हमने मांडवाड़ राखो, तमारे व्यवहारनो उदय छे, गृहस्थ व्यवहार। એટલે એ પુરુષને, એટલે શ્રીમદ રાજચંદ્રને, એમ નથી કહેતા મને, એમ કહે છે એ સત્પુરુષને તને વાક્યાદિના અનુસંધાને તેને સમજવાની કોશિશ કરો। પછી આગળ લખે છે આનું હૃદય દર્શનથી મોટું ફળ છે, વધારે શું વાત કરવી। એટલે એક દિન ધ્યાનમાં બેસી જાય છે, આત્મા ખબર નથી શું છે, અને બીજા જણ શ્રીમદ રાજચંદ્ર કોણ એ વચનામૃતના આધારે ઓળખવાની કોશિશ કરે છે, તો કોણ આગળ એ જ્ઞાનીને ઓળખી જાય છે। કેમ, કુપોલદેવ ગૃહસ્થ ક્યાં છે? કુપોલદેવ સહજ આત્મ સ્વરૂપ છે, તો કુપોલદેવને ઓળખી ગયો એટલે આત્માને ઓળખી ગયો ને, તો ધ્યાન થઈ ગયું ને એનું। ઓલાને તો સુગંધ આવે છે, પ્રકાશ દેખાય છે, કાનમાં ભણકાર આવે છે, આ એ કોઈ આત્માનો ગુણ છે જ નહીં। રૂપાતીત આત્માનું ધ્યાન કોણ કરી શકે? જેને આત્મજ્ઞાન હાંસલ થયું છે એને રહે સહજ હોય, અને એની કૃપા હોય તો એને આશ્રિત ન હોય। એટલે સૌભાગભાઈને કહે છે કુપોલદેવ કે તે પુરુષને, તે પુરુષના વાક્યાદિના અનુસંધાને ઓળખવાની કોશિશ કરો। એ ગૃહસ્થ છે જ નહીં, ઝવેરી છે જ નહીં, એણે ઘર માંડ્યું જ નથી, એ પૈણ્યા જ નથી, એ છોકરાના બાપ છે જ નહીં, જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, અને જ્ઞાની પિતા છતાં પિતા નથી, અને જ્ઞાની પિતા છતાં પિતાય નથી, એટલે પીવે છે તો પિતાય નથી, અને ખાય તો ખાતાય નથી, અને પિતા એટલે બાપુજી ફાધર એ છે તોય નથી, ઉદય પ્રયોગ છે ખાલી, ઋણાનુબંધ। તપ્ત લોહપદ ધૃતિ સમીજી, કોઈ માણસને તપેલા લોઢા ઉપર રાખ્યો હોય તો લાગ જોતો હોય કે ક્યારે પગ ઉપાડી લઉં, ક્યારે પગ ઉપાડી લઉં, એમ પરમ કુપોલદેવ પોતે લખે છે કે આંખ પાસે અમે રેતી ઉપડાવીએ છીએ। ચારે બાજુ ઉપાધિની જ્વાળાને ભડકા બળે છે, કે 324 લખ્યું છે, ચોતરફ ઉપાધિને ભડકા બળે છે, પરમ જ્ઞાની સિવાય આમાં કોઈ સમાધિ રાખી શકે નહીં। પછી કુપોલદેવ લખે પોતે જ, પણ આશ્ચર્યકારક છે અમને રહે છે સમાધિ। કુપોલદેવ પોતે જ લખે છે, 324 પત્ર છે એના જ શબ્દોમાં, ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, દુષ્કર નહીં પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે। જ્ઞાની નહીં, સામાન્ય સમકીતીની વાત નથી, પરમ જ્ઞાની હોય તો રે, પૂર્ણ પુરુષ, પરમ જ્ઞાની વિના એ વાત થવી વિકટ છે। અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપી એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે, તો અમારે રહે છે સમાધિ। એટલે કુપોલદેવ કોણ, જ્ઞાની છે? જ્ઞાની નથી, કુપોલદેવ પરમ જ્ઞાની છે। આ તાળો મેળવ્યો ને કુપોલદેવ બધે લખ્યું છે કે હું પૂર્ણ પુરુષ છું। સમાધિ રાખવી એક હાથે મહાભીરણ સમુદ્ર તરવા જેવું કામ છે, કે માથું ધડ ઉપર રહે નહીં એવી સ્થિતિ છે, માથું ધડ ઉપર નથી રહેતું, એને પ્રસ્વેજ છૂટી જાય છે, એક પત્રમાં લખ્યું, એટલે પરસેવો છૂટી જાય છે। એક હાથે મહાભીરમણ સમુદ્ર એટલે 14 રાજલોકના વર્ણનમાં આવે છે, સૌથી મોટામાં મોટો છેલ્લો સમુદ્ર એને મહાભીરમણ સમુદ્ર કહેવાય। એટલે આપણી ફરતે લવણ સમુદ્ર, પછી કાલોદધી, એવા તો કેટલા આવી જાય, બધા એક કરતાં એક કરતાં એક કરતાં વધારે સાઈઝવાળા, ગોળાકારવાળા, સરકમફરન્સવાળા, છેલ્લે સૌથી મોટો અસંખ્યાત જોજન એ મહાભીરમણ સમુદ્ર, એ એક હાથે તરી ગયા કુપોલદેવ કહે છે। આ ઉપમાય આપી છે એ ન સમજાય આપણને, તેને દશા ક્યાંથી સમજે? પરમ કુપોલદેવના લગ્નની આજુબાજુના પત્રો જોઈએ તો થોડો ઘણો તેમની દશાનો ખ્યાલ આવે। લગ્ન પહેલાં લખે છે, ક્યારે? 8 મહિના પછી લગ્ન થાય છે, કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે, આ સંસારનો શું કરવો છે? આવું કોઈ બોલી શકે? એને જાતિ સ્મરણ જ્ઞાન 7મા વર્ષે બધું દેખાય છે, ભોગ લગ્ન તો નક્કી થઈ ગયા છે, છતાં તેમનો વૈરાગ એવો હતો કે તેમના મોટાબેન એવી ચતુર્ભુજ બેચર પરિચય નોંધમાં લખાવે છે કે સૌને ડર હતો કે લગ્ન કરવા આવશે જ નહીં, તો વનવાસી થઈ જશે, તો બાવા થઈ જશે, તો તેઓ લગ્ન ન કરતા સંસાર ત્યાગ કરશે કે કેમ? એટલે પત્રો પર પત્ર લખે, આ 27મું પત્ર છે ને, કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, મહાવીર છું, એટલે લખેલો, કુપોલદેવ જવાબ જ નહોતા આપતા,
दस पंदर पत्र लिखे ने गोपाल तो जवाब आपता नहीं एटले चतुर्भुज बेचार परिचय नोंद में कहे छे के बावा न थी जाए के पेली छोकरी शू थे अने जवाबदार व्यक्ति वच्चे जो है जवाबदारी होय ने ने मोटा बने बधुं ए ज संभालता था रवजी बापा खास रस ज नहोतो कंई अने आ बाजू रेवाशंकर जगजीवन ए आम काका न काकाजी ससरा था एना पण कुपोदोने पहले थी परिचय में था એટલે બધાને એવો અંદેશો હતો કે કદાચ આ લગ્ન કરવા આવશે જ નહીં ભાગી જશે એ કોઈ પછી જવાબ આપતા જ ન સાહેબ પણ છેલ્લે 27મો પત્ર લખે છે કે મારી આ દશા છે હું શું જવાબ આપું પણ એને તારીખ નક્કી રાખી છે તો અમે આવશું પણ દશા મારી આ છે અમારે શું કરવું છે મહાવીરનો મૂળ માર્ગ ચોતરફ ફેલાવો છે એ પત્રમાં લખે છે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ આ બધું લગ્નની તૈયારી થાય છે આ બધું કોપોલું આવા ભાવ છે એટલે કહે છે લગ્ન તો નક્કી થઈ ગયા છે છતાં તેમનો વૈરાગ એવો હતો કે તેમના મોટા બનેવી ચતુર્ભુજ બેચારે પરિચય નોંધમાં લખાવે છે સૌને ડર હતો કે તેઓ લગ્ન ન કરતા સંસાર ત્યાગી દેશે કે શું આ દિવસોમાં પણ તેઓ વચનામૃત 27માં જણાવે છે કે હું વૈરાગમાં ઝીલું છું લેખિતમાં લખે ત્યાગી ના યથા યજ્ઞ શું ત્યાગ્યું હજી તો લગ્ન કરવાના છે હૃદય ત્યાગી અંતરંગથી કંઈ ભાવ છે જ નહીં એને બહારથી ફેર્યા ફેર્યા અંદરથી પરણ્યા જ નથી એ આ ઉદય પ્રયોગ કહેવાય આ કેમ ખબર પડે ત્રણ જ્ઞાનના ધણી હોય તીર્થંકર જન્મથી મતિ શ્રુત અવધિ બધે ઘર માંડેલું અવધિ જ્ઞાન હોય ને ઘર માંડે આટલી મતિ ને આટલી શ્રુત તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે તોય માંડેલું વૈરાગમાં ઝીલતા હતા કેવળ હૃદય ત્યાગી મૂળ માર્ગની સ્થાપના કરવા ધર્મની સભા સ્થાપન કરેલી ચુનંદા શિષ્ય પણ શોધી નાખેલા અને શાસ્ત્રે મહાનીતિ એક દિવસમાં તૈયાર કરેલી કહે છે કે જે અમારા આ માર્ગ ફેલાવવામાં અમને મદદગાર થાય એના માટે બધા નિયમ તો હોવા જોઈએ ને ચેલા માટે એટલે વચન સપ્તશતી એક જ દિવસમાં 700 બોલ એ મનુસ્મૃતિ આર્ય સંસ્કૃતિનું બંધારણ છે એમાં બંધારણ કોન્સ્ટિટ્યુશન કર્યું કે આ માર્ગમાં જે આવે મૂળ માર્ગ ફેલાવો છે આપણે એ આ પ્રમાણે ડિસિપ્લિનથી રહેવાનું એમ 700 મુદ્દા એક જ દિવસમાં આપણે કોપી કરવી હોય તોય ન થાય આપણે 3 દિવસમાં મોક્ષ મળે જોઈ જોઈને લખવી ને તોય ભૂલ વગર ન લખાય આપણે ખાલી બેસીને એમ કે જોઈ જોઈને આત્મસ્થિતિ લખો 1.5 કલાક ઉઠવાનું નહીં તોય ન લખાય છેક છેક વગર એકી કલમે પૂરી કરી નાખી આત્મસ્થિતિ 3 દિવસમાં મોક્ષ મળા પૂરી કરી નાખી પ્રૂફ રીડિંગ કરવું પડે 17 વાર તો આપણે તોય ભૂલ હોય પછી એક દિવસમાં 700 મહાનીતિ પણ તૈયાર કરી નાખેલી એને કાળજામાં કંઈક ભર્યા કોર્ટ જો છે ગૃહસ્વાસમાં અને વિતરાગનો માર્ગ ફેલાવો છે એને યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર થશે અવશ્ય દેહથી એમ થયો નિર્ધાર કે થશે જો ધન્ય રે દિવસ આ હો જે કોઈ જોયું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે તે અમ થકી કે બીજેથી નહીં પૂરું કરીને ગયા છે સ્વપર કલ્યાણ તીર્થંકરે કર્યું એ બધું કરવું છે હવે તીર્થંકરે થવું નથી તીર્થંકર શું કરે પોતે તરે ને બીજાને તારે તો કે અમારે એ કરવું છે એ કરી ગયા જેને તરવું હોય એના માટે રસ્તો ખુલ્લો છે વચનામૃત 30માં લખે છે કે આજ રાજ્યશ્રી ચક્રવર્તીની વિક્ટોરિયાને દુર્લભ કેવળ અસંભવિત છે તે વિચારોને તે વસ્તુને તે પદ ભણી કેવળ ઈચ્છા છે લગ્નમાં પછી ફંક્શન કરવાનું હોય ને લોકોને બતાવે બહુ જાન મોટી આવે ખર્ચો બહુ કરે મોં મિષ્ટાન જમાડે મોટું મંડપ બાંધે તો વખાણ થાય એટલે કુપોદેવ પત્ર લખે છે રેવાશંકરભાઈને મોટા બેરવીને બધાને કે તમે આવું બધું કરશો ને તો જેને માટે તમે કરો છો જેને લગ્ન છે એને તો આ મોક્ષ પદની અભિલાષી છે જે રાણી વિક્ટોરિયાને દુર્લભ છે કેવળ અસંભવિત છે એને ક્યાં આત્મા કે મોક્ષની ખબર જ છે કંઈ એ દુનિયાની રાણી છે રાણી વિક્ટોરિયા ત્યારે બ્રિટિશનું રાજ હતું ને કે મારે તો મોક્ષનું રાજ જોતું છે એટલે કે જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તીની વિક્ટોરિયાને દુર્લભ કેવળ અસંભવિત એટલે ન જ મળે એવું છે કે તે વિચારને તે વસ્તુને તે પેદ ભણી તે પદ ભણી કેવળ મારી ઈચ્છા છે પોતે મોક્ષ પદના અભિલાષી છે હવે આવું બધું ઝાકમઝોળ કરશો આરંભ સમારંભ કરશો તો મારા ચારિત્રને ઝાખપ નહીં આવે કે લોકો તો એમ જ કહેશે ને કે રાયચંદભાઈના લગ્ન હતા એટલે આવું થયું જેને મોક્ષ સિવાય બીજી કંઈ ઈચ્છા જ નથી
आ पुरुष ने संसार में शुं रस छे, एमने लग्न कर्या ते मात्र स्त्री साथे बंधायेल भोगकर्म निवृत्त करवा माटे। एटले लग्न वक्ते ज्यारे बे फेरा पत्या त्यारे बहनों बोल्या आ जगह फेरा फरता था स्मृति मंदिर, पहलो फेरो पत्यो बीजो फेरो पत्यो, लग्न बधा गीत गाता होय कन्या पक्षना ने वर पक्षना, એટલે એક ગીત બધા કન્યા પક્ષના ગાય પછી વર પક્ષવાળા ગાય, એટલે એકબીજાને મજાક મશ્કરીએ કરે પાછા ગીતમાં, એમાં બે ફેરા થાય એટલે બહેનો કહે છે રાયચંદ મહેતાના બે ફેરા તો પતી ગયા, હવે બે જ રહ્યા બાકી। એટલે કુપોતો કહે છે બેન અમે લગ્નના ફેરા ફરતા નથી, અમે ભાવના ફેરા ઉકેલીએ છીએ। બે ફેરા પૂરા થયા, એક બેન બોલ્યા રાયચંદ મહેતાનો ત્રીજો ફેરો શરૂ થયો, પરમ કપિલદેવના કાને આ શબ્દો પડ્યા અમે લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ। મોરબીથી જાન વવાણિયા જતી હતી, પછી ઘરે જવું પડે ને, જાન લઈને જાય કન્યાને સાથે લઈ જાય, પછી વધુ તરીકે વર વધુ જાન જતી હતી, માવઠું થતાં એટલે કમોસમી વરસાદ આવે ને માવઠું કહેવાય કાઠિયાવાડી ભાષામાં, અનસિઝનલ રેઇન, માવઠું થતાં મોટા બને એવી ચતુર્ભુજભાઈ પૂછે છે આ શું થયું। આખી પરિચય નોંધમાં લખાવે છે કે ગાડું ચાલતું હતું એનું જબકબાને કોપોલદેવ, અને આ બાજુ બીજું ગાડું કે એમાં હું બેઠો હતો, બીજા એક નરસિંહભાઈ નામના ભાઈ બેઠા હતા, પછી નાસ્તા પાણી કરવા ઊભા રહે ને બળદ નહીં થોડું નીરે ઘાસ બાસ લાંબો રસ્તો હોય તો, રાજેશ મહેતા આ શું કે વર્ષ માવઠું થયું। પરમ કપિલદેવ કહે છે આગળના યુગમાં પણ આવું બનતું નોંધાયું છે, યુગ પ્રધાન પુરુષના જ્યારે લગ્ન થાય છેલ્લું ભૌગોલિક કર્મ બાકી છે યુગ પુરુષનું, યુગ પુરુષ એનું છેલ્લું ભૌગોલિક કર્મ બાકી હોય ત્યારે જ્યારે લગ્ન થાય ત્યારે વર કન્યા ઉપર કુબેર દેવ કેસર છાંટના કરે। તમે તમને નવાઈ શું લાગે છે કુપોદેવ, એટલે પોતે કોણ છે યુગ પુરુષ છે, યુગ પુરુષ સુધર્મા સ્વામી પહેલાં યુગ પુરુષ આ કાળના, અને છેલ્લા દુપ્પસ મુનિ એકંદરે 2004 યુગ પુરુષ થાય શાસ્ત્રમાં લખેલું છે, આખી યુગ પુરુષની નામાવલી હોય। એમાં કુપોલદેવે ખંભાતના અંબાલાલભાઈને ત્રિભુવનભાઈને કહેલું અમદાવાદ ક્ષેત્રે કે વઢવાણના જૂના પુસ્તક ભંડારમાં યુગ પુરુષની નામાવલી છે, ફલાણા પુસ્તકમાં ફલાણા પાના ઉપર, એમાં એક લખ્યું છે કે કાર્તિકી પૂનમ સંવત 1924 શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ અવતરશે, જોઈ લો કે આ યુગ પુરુષ જન્મ્યા કેસરના છાંટના થયા ત્યારે છેલ્લું ભોગવલી કર્મ બાકી છે। યુગ પ્રધાન પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ હોય ત્યારે આવી વૃષ્ટિ થાય। લગ્નના થોડા મહિના પહેલાં લખે છે અનંતવાર માતા થયેલી સ્ત્રીને આજે સ્ત્રી રૂપે ભોગવવી છે, આ સંસ્થાનો શું કરવો છે, અને લગ્ન પછી 8મા મહિને લખે છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે, અમને ઈચ્છા નથી કાંઈ, ઈચ્છા હોય તો બરાબર, અમારી ઈચ્છા નથી થતાં પૂર્વકર્મ ઘેરે છે, અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો જોવા સ્પર્શવા સૂંઘવા પડે છે। પછી આ 128માં લખ્યું ને કહો આ ક્લેશિત આત્મા પરથી જુગુપ્સા નહીં આવતી હોય, એટલે કુપોદોને ચિતરી ચડે છે, નિંદામી ગરહામી અપણમ વોસિરામી આ પ્રતિક્રમણ થાય છે, એટલે કુપોદો લગ્નના ફેરા ફરે ઘર માંડે એટલે પ્રતિક્રમણ થઈ ગયું, એટલે હવે કર્મ ખપી ગયા થાય ભોગથી દૂર, હવે મોક્ષ બેસી શકાય શાંતિથી સિદ્ધશિલાએ, બધા કર્મ ખપે પછી બેસાય ને, એટલે કુપોદેવના લગ્ન જીવનમાં પ્રવેશ, કુપોદેવના ફેરા ફરવાનું આ બધી પ્રતિક્રમણની ક્રિયા છે। આ કેવી રીતે ઓળખાય જ્ઞાની પુરુષની ક્રિયા, કુપોદેવ લખ્યું છે 272માં જે પુરુષનું બધું જ આચરણ વંદન યોગ્ય જ છે તે પુરુષ બાહ્યથી ગૃહવાસમાં હોય અને શંકાસ્પદ વર્તન હોય તો શું મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, જેવી સૌભાગભાઈ પ્રભુસિંહ જુઠાભાઈ અંબાલભાઈ રાખી એવી, જેવી બ્રહ્મચારીએ રાખી એવી, તો આપણને તો ઝવેરી જ દેખાય ને, આપણને વેપારી જ દેખાય, આપણને છોકરાના બાપ જ દેખાય, જિજ્ઞાસા નથી છતાં પૂર્વક્રમ ઘેરે છે તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો જોવા સૂંઘવા સ્પર્શવા પડે છે, આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય અર્થાત આવે છે લખે છે। વળી લખે છે સ્ત્રીને એક સત્સંગી ગણવી તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો અને અંતકરણથી કોઈ પણ પ્રકારે મા બેન અને તેમાં અંતર ન રાખવું, કેમ ભલે ઉતરે
હજી 70મે વર્ષે 80મે વર્ષે એનિવર્સરી ઉજવે છે લગ્નની, કે 50મો લગ્ન દિવસને 60મો લગ્ન દિવસને, એને કમાલ કરી નાખી એણે લગ્ન દિવસ ઉજવીને. તો બ્રહ્માના વંશથી અનાદિકાલથી કોઈ પરણ્યો જ નહોતો, આ પહેલો પરણ્યો એવું થયું ને, એટલે ઉજવણા કરે છે લોકો. બીજાને બોલાવે પાછા ફાઇવ સ્ટારમાં, 2-5 લાખ ખર્ચી પણ નાખે. ઓળખે કેવી રીતે કુપોલદેવ? હજી બાહ્યથી નાટકીય ભાવથી એને ઠેકાણે નથી બુદ્ધિ એની. અંતકરણથી કોઈ પણ પ્રકારે મા બહેનને તેમાં અંતર ન રાખો, સ્ત્રીને સત્સંગી ગણવી અને ધર્મબહેનનો સંબંધ રાખો, તેનાથી જેમ મને તેમ નિર્વિકારી વાત કરવી, તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો એક સાધારણ વસ્તુ છે એમ સમજીને મમત્વ કરવું નહીં, પણ એમ ચિંતવું. એટલી આ ગહન વૈરાગ્યની દશા છે કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો આ પદાર્થ આ પાછો તેમાં કાં ભૂલી જાય છે? મહાવેદ અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે, ફરી ફરીને પાછું મિલ કરવે ત્યાં કરવા, આખર મોચે ને મોચી ફરી ફરીને ત્યાં અનંતકાળથી આ જ કરવું છે કે એ ચિત્ર મને સંભાળવા ન દો, એ યાદે ન આવે. આને તો પ્રસંગ રાખે છે, ઉજવે છે કુપોલ, મને યાદ જ ન આવવા, એને કહે છે હું કુપોલને માનું છું, એ પ્રસંગ મને, એ ચિત્ર મને સંભાળવા ન દો. આ તો આલ્બમ ફેરવે છે, પેન ડ્રાઈવ સીડી ને બધું ફેરવે છે, અને બધાને બોલાવે છે, પછી પ્રોગ્રામ રાખ્યો હોય પાછું કે બધા જોવા આવો, એટલે જોવે બધા, પછી પાછું બધાને જમાડે, એટલે પાછા બધા ભેટ લે આવે, ભેટ ભેગી કરે. શું ભેટ ભેગી કરે? સંસાર રાચી માચીને ઉજવે છે. બધાને બાવા થવાનું નથી કહ્યું, જ્ઞાનીએ જંગલમાં વયા જવાનું નથી કહ્યું, આ રાચી માચીને આ કરવું જ જોઈએ એમ સમજે છે કે આ સુખનું કારણ છે મને. એટલે શું થાય છે? જીવ બંધાય છે, અમર થવા માટે ઝેર પીવે છે. આ ચિત્ર મને સંભાળવા ન દો, એ યાદ આવે પછી વૈરાગ આવે. એને ચોથી વાડ ચતુર્જનને ચેતાવતી, બ્રહ્મચારીજી લખ્યું છે, બ્રહ્મચારી 9 વાડમાં મોક્ષમાળા પ્રવેશિકામાં 254માં પાના ઉપર છે, અપૂર્વ અવસાના રાગથી કડીઓ બનાવી છે 9 વાડ વિશે. એમાં લખે છે, છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ. તો એ યાદ કરે ને, આલ્બમ ફેરવે ને, એટલે ઝેર ચડે ને, તો કે ના અમારે તો ઉત્સવ છે. કેવી રીતે માને? તે કુપોલદેવને માનું છે, ક્યાં મોઢે કે છે? જ્ઞાની નહીં, હવે શ્રીમદ રાજતંત્રને માનનાર મુમુક્ષુ ગોતો, જ્ઞાની પછી ગોતજો. છઠ્ઠી વાળે પૂર્વરતે સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિશે ક્રીડા કરે યાદ જો. ચેતવણી આપે છે જ્ઞાની, ઝેર ચડાવે છે, ઝેર ચડે છે મરી જાય છે, પતંગિયું અગ્નિમ બળી મરે એમ આપઘાતી કૃત્ય કરે છે. કસાય કરતા ભૂંડું વર્તન આ જીવ પોતા પ્રત્યે કરે છે. ક્યારથી? અનાદિકાળથી. રોચક રીતે બ્રહ્મચારી લખ્યું છે, એમ પછી ગાઈ શકાય એવી રીતે. શી વિચિત્રતા છે! મહાઅંધારી કેદથી કંટાળી આવે છે તો પાછું ત્યાં જ મિત્રતા કરવા જાય છે? ઈચ્છું એમ કે બંનેના તે સંયોગથી કંઈ હર્ષયોગ કે બાળબચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થાવો. આ તો વાટ જોવે છે કે છોકરો આવશે તો આ નામ ને છોકરી આવશે તો આ નામ, આગળથી નામ પાડી દીધું હોય. અહીંયા કહે છે કે એમ ઈચ્છું કે કંઈ ફળની પ્રાપ્તિ ન થાય. એ તો માગણાવાળા હશે તો થશે જ, ફળ નહીં જોતું હોય તો થશે. આ અધ્યાત્મનો માર્ગ છે, આ કુપોલદેવનો ગૃહસ્થાશ્રમ છે. એ ચિત્ર મને સંભાળવા ન દો, નહીં તો એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો. એ ચહેરો ગણો, એ શરીર ગણો, તો જળ જ છે ને, પંચ મહાભૂતમાંથી બનેલું એક કોથળી છે. કેની મળમૂત્ર વિષ્ટા હાડકા લોહી એ બધું ભેગું કરીને એને ચામડાથી બાંધેલી છે કોથળી. પરંતુ કે થાળીમાં રાખો તો આ બધું મળ મૂત્ર વિષ્ટા નખ વાળ ને બધું, પછી મોહ થાય નથી થતો કે ચામડાથી બાંધ્યું એટલે આટલો બધો મોહ થાય જ કે? એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિ હીન કરે છે, તે આમાં કોઈ પણ પ્રકારે હું આ વિસારીશ નહીં, નહીં ભૂલું કુપોલદેવ કહે છે.
આવો કાળજાળ વૈરાગ્ય હતો એને, એને શું ત્યાગવાનું હતું? વિરતિ, અવિરતિની વાત કરે છે કે વિરતિ હતા. કહે છે બ્રહ્મચારીજી, સ્તુતિ રચે છે બ્રહ્મચારી કુપલદેવ, કે કુપલદેવ દીક્ષા લીધેલી કે નહીં, કુપલદેવને જ્ઞાન હોય કે નહીં. વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને. અવિરતિને સ્થાન જ કેવી રીતે હોય? આવો કાળજાળ વૈરાગ્યને ગૃહસ્થવાસમાં છે, લગ્નના ફેરા ફરતી વખતે છે, ભર યુવાનીએ છે, અને ધંધો ધીકતો ચાલે છે જવેરાતનો ત્યારે છે, એમાં અવિરતિ કેવી રીતે ઘૂસી શકે? આ એટલે કુપોદે કહ્યું અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ કુપોદેનો ગૃહસ્થાશ્રમ વિતરાગી દશામાં છે. એટલે કુપોદે 321માં ને 913માં લખ્યું કે અબંધ દશાએ ગૃહસ્થ વ્યવહાર ચલાવી રહ્યા છે. તો ગૃહસ્થ વ્યવહાર ચાલે છે અને બંધાતા નથી તો શું થાય? છૂટે. જૂણા જૂના જે બાંધ્યા છે એ કર્મ છૂટે. જો બે દશામાં હોય, કાં શુભ ને કાં અશુભ, શુદ્ધમાં તો છે નહીં, એટલે આપણી વાત કરીએ છીએ આપણે, એટલે અશુભમાં ન હોય એટલે આપણે શુભ બનતા હોય. કુપલદેવને શુભે નથી જોતું, હવે અશુભ તો નહીં જ, શુભે નથી જોતું, હવે શું બાંધે? એટલે તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિને સ્થાન નથી, એને કંઈ જોતું જ નથી સંસારમાં. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, એટલે છોકરા થયા રાજી ન થવું, સોનું કાળકૂટ વિશ સમજવું, અધિકાર કે હલકાપણું છે, લોકલાજ લારસી, લોકો વખાણ કરશે તો લાળ સમાન છે કે. તો કુપલ જોઈએ છે શું? તોય છે. એટલે શું થાય છે? તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિ ક્યાં છે? પહેલાં જે બાંધેલા જે કર્મો એ ખપે છે, એ પૂરા થઈ જાય તો શું થાય? થાય ભોગથી દૂર, આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. એટલે કુપલદેવની ગૃહસ્થ દશામાં અબંધ પરિણામે જીવવાની આ દશા, જે 321માં ખુલાસો કરેલો છે જનક વિદેહીની વાત કરીને, કે જનક વિદેહીને ગૃહસ્થ દશામાં તકલીફ પડે, વિદેહી દશા છે એટલે તકલીફ પડે જ નહીં, પણ ક્યારેક પડે તો એવો માયાનો પ્રસંગ આવી જાય તો કોનું શરણું લે? અષ્ટાવક્ર ગુરુજીનું. અંબાલાલભાઈ ઉપર પત્ર છે આ 321માં. એમ અંબાલાલભાઈની દશા બહુ ઊંચી છે, ગણધર તુલ્ય, સમકીતી તો છે જ, ગણધર બધા તદ્ભુ મોક્ષ ગમ્યું હોય, એને કોઈક માયાનું આવરણ આવી જાય તો કોનું શરણું લે? કુપોળદેવનું. એટલે કુપોળ દશા જનક વિદેહી દેવી છે, જનક વિદેહીના ગુરુ જેવી. કુપલદેવની દશા ભરત ચક્રવર્તી જેવી છે. ભરત ચક્રવર્તી માથે તો હતા ઋષભનાથ ભગવાન, કુપલદેવની માથે કોણ હતા? કોઈ નહીં. એટલે કુપલદેવને સરખાવી શકાય જ નહીં. 913માં એમ લખ્યું છે અબંધ દશાએ, એ શુભ અશુભ પરિણામની ધારા ચાલતી હોય એ રસ જ ન હોય. તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકરે નથી થવું. એને લખે છે આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ પહેલીના 5માં કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, કે હું જોઉં તો ખરો કોણ સુખી છે, ઇન્દ્ર સુખી હશે કે ભવ્યતાથી ભૂલતાપ ખાધી. બિચારો ચવીને કોઈ બિભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો, અવધિજ્ઞાન હોય એને ખબર પડી જાય કે હવે ક્યાં જવાનું છે, આયુષ પૂરું થશે એટલે ખબર હોય. બહુ હીરાનો મોહ હોય ને એટલે હીરાની ખાણમાં જન્મે, પછી ચેત છે ને હીરા પથ્થરમાંથી પૃથ્વી કાયમાં જાય પછી. એટલે બિચારો ચવીને કોઈ બિભત સ્થળમાં જવાનો હતો, એવો લોભ હોય એને જ ખબર પડી જાય. એટલે કરોડો વર્ષો સુધીનું દેવલોકનું સુખ ભોગ્યું હોય બધું વયું જાય 6 મહિનામાં, છેલ્લા 6 મહિનામાં ખબર પડી જાય, ગળાની માળા સુકાઈ જાય, દેહ છૂટવાનો હોય ત્યારે. બધું લખેલું છે શાસ્ત્રમાં. એટલે ઇન્દ્ર તો થવું નથી, દેવ નથી થવું, વ્યવહારમાં તો કાંઈ જોતું નથી. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શું છે? વ્યવહારે પૂર્ણ ચક્રવર્તીપણું. કુપલદેવ પાઠ લખ્યો છે કે જો ચક્રવર્તીને સર્વસંગ પરિત્યાગ ન થાય, સંયમ ન હોય, તો ભૂંડ અને ચક્રવર્તી બધા સરખા જ છે. ભૂંડ ભૂંડણીને અને બચ્ચાને સંભાળે છે, ચક્રવર્તી પ્રજાને સંભાળે છે, 96 હજાર રાણીને સંભાળે છે, શું ફરક છે? કે બોલા નાની ઉપાધિ કુટુંબ પ્રમાણે અને મોટી ઉપાધિ છે. કે નિયમ છે શાસ્ત્રમાં, ચક્રવર્તી સર્વસંગ પરિત્યાગ ન કરે તો નિયમથી નરકે જ જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તી અને શુભમ ચક્રવર્તી નરકે જ ગયા. ભરત ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી એ બધા ઉર્ધ્વ ગતિએ ગયા. કુપોદેવ લખ્યું ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. આવું ચક્રવર્તી આવું બધું કંઈ જોતું નથી, સત્તાએ જોતી નથી, તો તીર્થંકરે નથી થવું જેને. એટલે શુભ ઉત્કૃષ્ટ શુભ પરમાર્થે તીર્થંકર નામ પ્રકૃતિ એ નથી જોતું કુપોદેવ.
એને કર્યું એ બધું કરવું છે તો કર્મબંધ થઈ જશે. ના, અમારી ઈચ્છા નથી જરાય, એટલે કર્મબંધ નહીં થવા દઈએ. અબંધ પરિણામની દશા કહેવાય. શુભ અશુભ પરિણામ ધારા પ્રત્યે તદ્દન ઉદાસીન, એવી રીતે ગૃહસ્થવાસમાં કોપાવદેવ જીવે છે. એટલે બ્રહ્મચર્યજે લખ્યું કે તીવ્ર જ્ઞાન દશામાં અવિરતી સંભવે જ કેવી રીતે? એ વિરતી નહોતા, દીક્ષા નહોતી લીધી. દીક્ષા ક્યાં? એને દીક્ષા શું છોડવું છે? એને બધું જ છોડી દીધું છે. લેવેકો ના રાહી ઠોર, ત્યાગી વેકો નાહી ઠોર. બાકી ક્યાં ઉભર્યો જો કારજ નવીનો હે? લેવા દેવાની કડાકૂટ કંઈ બાકી છે કે કાંઈ નથી બાકી? તો શું છોડવું? બધું છોડી દીધું છે તો શું લેવું? કંઈ જોતું જ નથી તો. એટલે કોપદની આ દશા છે, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એટલે લેવા દેવાની કડાકૂટથી આપણે છૂટા થયા છીએ, 680માં લખ્યું. એટલે ગૃહસ્થ દશામાં કોપદની આ દશા છે, પૂર્ણ પુરુષ પરમાત્મા દશારૂપ. હવે બાકીનો જે ભાગ છે આપણે અવસર લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.